पालीतणाना शेत्रुंजी धाम अने भावनगरना नवीन हाउस खाते श्रावकोए छ गावनी यात्रानो लावो लई धन्यता अनुभवी। फागुन सुद तेरसना रोज पालीतणा खाते आवेला शेत्रुंजी तीर्थ पर छ गाव यात्रानो आदिनाथ दादाना जयघोष साथे साधु भगवंतोनी उपस्थितिमां प्रारंभ करवामां आव्यो हतो। आ यात्रामां देश विदेशना 50,000 थी वधु यात्रिको जोड़ाया हता, जेमणे यात्राना पूर्ण करता पालनी पण तेमनी माटे व्यवस्था करवामां आवी हती। तदउपरांत भावनगर खाते आवेला भीड़भंजन महादेव नजीकना नवीन हाउस खाते शेत्रुंजी पर्वनी रचना करवामां आवी हती। आ रचनात्मक पर्वतनी पण जैन बंधुओं द्वारा प्रदक्षिणा करी छ गाव यात्रानी धन्यता अनुभवी हती। नाम भूपतराय मावजी भाई साहब। आज रोज फागण सुद तेरस निमित्ते नवीन हाउस में जे शत्रुंजयनी रचना करवामां आवी छे, त्यां आगळ दर वर्षे पाल राखवामां भी आवे छे ने दरेक भक्तो आवीने भक्तिनो लाभ ले छे। आज सवारथी ने अहींया यात्रिकोनी यात्रा चालू छे अने बपोरना 2-3 वाग्या सुधी रहेशे। એક મિનિટ ખાલી આજના દિવસનું મહત્વ રોશન કર્યા ફોટો આ યાત્રાનું એટલું મહત્વ છે કે સામ પ્રદ્યુમ્ન મુનિ 8.5 કરોડ મુનિ સાથે ભાડવા ડુંગરથી મોક્ષ સીધા આવ્યા હતા, એટલે એને લક્ષમાં રાખીને અને અજિતનાથ ને શાંતિનાથ ભગવાનની દેરી છે ત્યાં આગળ બી, અને ઉલ્કાજળ છે, ચંદન તલાવડી બોલે છે, એ બધાનું મહત્વ એટલું છે કે એને રાખીને ફાગણ ફેરી કહેવાય છે. 6 ગાઉની યાત્રા થાય છે અને વચ્ચે વચ્ચે બધે કાઉસક કરવાના હોય છે, ચંદન તલાવડીએ, ભાડવા ડુંગરે ચૈતવનંદને કરવાનું હોય છે, અને આ યાત્રાનું તો વર્ષમાં એક જ વખત થાય છે એટલે અનહદ મહત્વ છે. કાંકરે કાંકરે અનંતા સિદ્ધ થયા છે. અત્યારના તો 1.5-2 લાખ પબ્લિક છે, પણ એકદમ વ્યવસ્થા એકદમ સરસ છે. પ્રાર્થના સમાજ ભાવનગરવાળા એટલી સરસ વ્યવસ્થા કરે છે કે કંઈ લાગતું જ નથી કે આટલી બધી પબ્લિક હોય છે એમ. અને અમે લોકો તો 2 વર્ષથી બંધ હતી, પણ અમે તો દર વર્ષે કરી જ ગયા છે. લાસ્ટ યર બી અમે લોકો કરી ગયા હતા, કોરોના જેવું કાંઈ હતું જ નહીં.
ભગવાનની ઉપર ભરોસો હોય તો કોરોના છે જ નહીં આ દુનિયામાં કાંઈ. 6 ગામની યાત્રા મેં પહેલી વાર કરી, મને બહુ આનંદ થયો, એમાં મનમાં ઉલ્લાસ આવી ગયો. એકદમ સરસ રીતે વ્યવસ્થા છે, મેનેજમેન્ટ બહુ સારું છે, એકદમ ભીડભાડ પણ નથી એવી કંઈ, એકદમ સારી વ્યવસ્થા થઈ અને ઉલ્લાસ એકદમ મનમાં આવી ગયો છે. કોરોનાનો સમય હતો ત્યારે બંધ હતી 2 વર્ષ, હવે ચાલુ થઈ, કેવો ઉત્સાહ? હા, એટલે તો આજે પબ્લિક 1-1.5 લાખ જેવી પબ્લિક થઈ ગઈ, નહીં તો કોરોના પહેલાં 50,000 ની થઈ જેવી પબ્લિક થઈ હતી, હવે 2 લાખ પબ્લિક થઈ ગઈ છે, 1.5 લાખ આજે. કેવી આમ અનુભૂતા કેવી થાય છે? એકદમ સરસ વ્યવસ્થા છે, બધું સરસ છે, એકદમ ગોઠવણ. આ વર્ષે કોવિડના હવે જવાથી અને દાદાના હુકમથી ખૂબ સુંદર રીતે આયોજન થયું છે. તમે સૌ જાણો છો અત્યારના ખૂબ યાત્રાળુઓએ ઉલ્લાસપૂર્વક લાભ લીધો છે. અત્યારના અવિરત લોકોનો પ્રવાહ બાંડવાના ડુંગરથી ઉતરી રહ્યો છે અને અહીંયા સિદ્ધવડ ખાતે ભક્તિ કરવા માટે 100 પાલનું આયોજન થયું છે. વિશ્રામનો પણ પાલ છે, સરકારની પણ ખૂબ સરસ મદદ છે, ઓથોરિટી તરફથી બધી જ સગવડ પૂરી પાડવામાં આવી છે. એસટી સ્ટેન્ડ, એમ્બ્યુલન્સ, મેડિકલ સેવા, કલેક્ટર સાહેબને ત્યાંથી અને પોલીસોનો સહકાર છે. સુંદર રીતે ટ્રાફિકનું પણ આયોજન થયું છે અને ખૂબ સુંદર રીતે આયોજન ચાલી રહ્યું છે.